બધી વખત લાઈનો લગાડવી પડી છે, સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા છે, કંઈક ને કંઈક સરકારી સર્વિસીસ માટે આપણે ક્યાંક ને ક્યાંક જવું જ પડ્યું છે. પણ આજે મારી જોડે તમારા માટે એક એવી ગજબ માહિતી છે, જે માહિતી જાણ્યા પછી એવી ઘણી બધી સરકારી સર્વિસીસ છે જેનો લાભ આપણે ઘરે બેઠા લઈ શકશું. કઈ રીતે એ જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આજના એક વાત કહું, હું તમને જે માહિતી આપવાનો છું એ માહિતી મેળવ્યા પછી ઇન્કમ સર્ટિફિકેટ હોય, રાશન કાર્ડ હોય, રાશન કાર્ડના ચેન્જીસ હોય, કોઈ બી સ્કોલરશિપ માટે અપ્લાય કરવું હોય, કોઈ પણ જાતના તમારે સર્ટિફિકેટ જોઈએ છે, કાસ્ટનો થઈ ગયો કે ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે આર્થિક રીતે પછાત લોકોનો સર્ટિફિકેટ થઈ ગયો, આ બધા જ સર્ટિફિકેટ માટે હવે આપણે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠા કમ્પ્યુટર ઉપર જ આપણે આ બધી વસ્તુઓની એપ્લિકેશન કરી શકશું. એ જે વસ્તુમાં આપણે એપ્લિકેશન કરવાના છે એને કહેવાય છે ડિજિટલ ગુજરાત પોર્ટલ. તો એ કઈ રીતે વાપરવાનું, કઈ રીતે રજીસ્ટર કરવાનું, બસ એની વાત આજે આપણે કરવાના છે. તો સૌથી પહેલાં તમારા કમ્પ્યુટરમાં ગૂગલમાં લખો ડિજિટલ ગુજરાત પોર્ટલ, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે digitalgujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમે જાઓ. ગૂગલમાં જે પહેલી લિંક આવી છે એના ઉપર ક્લિક કરશો, તમે આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને આવું પેજ દેખાશે. હવે જો તમે રજીસ્ટ્રેશન કરાયેલું હોય તો વાહ વાહ વાહ, તમે લેજન્ડ કહેવાઓ. તમે ખાલી તમારી લોગિન ડિટેલ્સ નાખી દેજો. અગર રજીસ્ટ્રેશન નથી કરાયું તો ન્યૂ રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવાનું. તમારે ત્યાં ક્લિક કરશો એટલે એક આવું ફોર્મ ખુલશે, જે ફોર્મમાં તમારે તમારો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, તમે જે પાસવર્ડ પસંદ કરો છો એ બધી ડિટેલ એન્ટર કરીને એક અકાઉન્ટ ક્રિએટ કરી દો. આ અકાઉન્ટ આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં કરતો હોય ને, બસ એટલું જ સિમ્પલ છે અકાઉન્ટ ક્રિએટ કરવું. અકાઉન્ટ ક્રિએટ થઈ જાય એટલે પાછું ડિજિટલ ગુજરાતની મેઇન વેબસાઇટ પર આવી જાઓ, ત્યાં લોગિન ક્રેડેન્શિયલ્સમાં તમારી માહિતી એન્ટર કરો અને લોગિન કરી દો. એક વખત લોગિન કરશો એટલે તમને આવો ડેશબોર્ડ, આવી સ્ક્રીન દેખાશે, જ્યાં તમારે કોઈ પણ રિક્વેસ્ટ કરવી છે, કોઈ બી સર્વિસનો લાભ લેવો છે તો રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસમાં જશો એટલે અહીંયા તમને 45 અલગ અલગ સર્વિસીસ દેખાશે, જેમાં હું તમને મેઇન મેઇન કહી દઉં ને તો રાશન કાર્ડને લાગતી વરખતી સર્વિસીસ છે, ઇન્કમ સર્ટિફિકેટ થઈ ગયું, ઇન્કમ એન્ડ અસેટ્સ પ્રૂફ થઈ ગયું આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે, ખેડૂતનું સર્ટિફિકેટ થઈ ગયું, SC નું સર્ટિફિકેટ થઈ ગયું, આમાં પંચાયતવાળું પણ આવી ગયું છે. એના સિવાય તમારે સિનિયર સિટીઝનનું સર્ટિફિકેટ જોઈએ છે, બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ જોઈએ છે, વારસાઈ સર્ટિફિકેટ જોઈએ છે, ઇલેક્ટ્રિક વેહિકલ ઉપર સબસિડી માટે અપ્લાય કરવું છે, આ બધી વસ્તુઓ કુલ 45 ટોટલ વસ્તુઓ એવી સર્વિસીસ છે જેનો લાભ આપણે આમાં લઈ શકીએ છીએ. જે લાભ લેવો હોય બસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશું એટલે એની બધી માહિતી આપણને મળી જશે. નીચે અગર 20-50 રૂપિયા પેમેન્ટ કરવાનું આવે ફીઝનું, એ પણ આપણે આ વેબસાઇટથી કરી શકીશું. પછી આપણે હોમ ઉપર ક્લિક કરીએ તો આપણે જેટલી રિક્વેસ્ટ કરેલી છે રિક્વેસ્ટ પણ આપણને દેખાશે. આમાં આપણે સ્કોલરશિપ માટે પણ અપ્લાય કરી શકીએ છીએ, એના માટે સ્કોલરશિપ ઉપર ક્લિક કરવાનું. માની લો સ્કોલરશિપ ઉપર જઈને આપણે હાયર એજ્યુકેશન સ્કોલરશિપ જોઈએ છે તો એના ઉપર ક્લિક કરીશું ને તો આવી રીતે આપણને ડિટેલ્ડ માહિતી આવશે, જે માહિતીમાં એલિજિબિલિટી દેખાડશે કે કોને કોને આ લાભ મળી શકે, કેટલો લાભ મળી શકે, અગર લાભ લેવો છે તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, એ બધી માહિતી આપણને મળી જશે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું એટલે આપણે આમાં એક ફોર્મ ખુલશે, એ ફોર્મ આપણે કમ્પ્યુટરમાં જ ઓનલાઈન ભરી દેવાનું છે, આપણી બેંક અકાઉન્ટની ડિટેલ પણ ભરી દેવાની છે, એટલે બધી પ્રોસેસ ઓનલાઈન થઈ જશે, આપણે કોઈ પણ ધક્કો ખાવો જ નહીં પડે. એક વખત આપણે રિક્વેસ્ટ કરી દઈએ છીએ પછી આપણે બહાર પાછું સ્કોલરશિપ પેજ ઉપર આવીએ ને તો આપણે જે રિક્વેસ્ટ કરી છે એનો રિક્વેસ્ટ નંબર પણ આપણને દેખાશે, એનું સ્ટેટસ શું છે એ પણ આપણને દેખાશે, એટલે આપણી રિક્વેસ્ટ કેટલે પહોંચી છે એની માહિતી પણ આપણે આ વેબસાઇટમાં લોગિન કરીને લઈ શકશું. તમે ક્યાંય પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ યુઝ કરવામાં અટકો છો તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો, હું દરેક વ્યક્તિને રિપ્લાય કરવાનો પ્રયાસ કરીશ. બાકી આ માહિતી ખૂબ કામની છે, જેટલી વહેતી કરી શકો એટલું સારું છે, કારણ કે છે ને કે આપણા દેશમાં એવી ઘણી બધી માહિતી છે, એવી ઘણી બધી વસ્તુઓ છે જેનો લાભ આપણે માહિતી ના હોવાને કારણે નથી લઈ શકતા. બસ આ માહિતી જરૂરી હતી. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ક્યાંય અટકો તો મને ફરીથી કહું છું કહેજો, નહીં તો એક વાત કહું, જોતા રહેજો VTVગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.